नमस्कार विद्यार्थी मित्रों, फरी आज आपणे TYBA सेमेस्टर 5 समाजशास्त्रनी अंदर CESO 511 भारतीय समाजशास्त्रीओ पेपर विषे आज आपणे थोड़ी चर्चा करवा जई रह्या छीए। तो मित्रों, आपणे आमना पहला डॉक्टर GS धुरिए एमनो जन्म परिचय, एनो मृत्यु परिचय, एमनी कारकिर्दी एटले के एमनो जीवन कवन अने एमनु समाजशास्त्रीय थोड़ो परिचय मेळवेलो हतो। तो मित्रों हवे आपणे एनाथी आगळ डॉक्टर GS धुरिए विषे एनी अभ्यास पद्धतिओ अने धुरिएनो समाजशास्त्रीय प्रदान आ मुद्दा विषे आज आपणे संक्षिप्त चर्चा करवा जई रह्या छीए। मित्रों, तो आपणे आना पहेला जे काही चर्चाओ करी थी ए डॉक्टर GS धुरिएनो जन्म कवन અને એમનું મૃત્યુ અને એની જે કાંઈ અમુક બાબતો હતી એના વિશે આપણે થોડોક પરિચય મેળવ્યો હતો। આજે આપણે ડૉક્ટર GS ધુરિએ, આપણે આના પહેલાં જે વાત કરી લીધી હતી એની વિશે હવે આપણે બહુ ચર્ચા નહીં કરીએ કે ભાઈ સમાજશાસ્ત્રના પિતા તરીકે, ભારતની અંદર સમાજશાસ્ત્રના ભીષ્મ પિતામહ તરીકે ડૉક્ટર GS ધુરિએનું નામ લેવામાં આવે છે। સમાજશાસ્ત્રની અંદર એમનું અગ્રણીય પ્રદાન રહેલું છે। સમાજશાસ્ત્રની અંદર એમણે ઘણા બધા પ્રમાણભૂત ગ્રંથો પણ આપેલા છે। સમાજશાસ્ત્રની અંદર ઘણું બધું લખાણ કરેલું છે અને ભારતની અંદર સમાજશાસ્ત્રનો વિસ્તાર અને વિકાસ કરવામાં સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો કોઈનું યોગદાન હોય તો તે હતું ડૉક્ટર GS ધુરિએનું યોગદાન। અને ડૉક્ટર GS ધુરિએની નીચે એક નવી પેઢી તૈયાર થઈ છે, અક્ષય કુમાર દેસાઈ, શ્રીનિવાસ અને અક્ષય કુમાર જેવા મહાન સમાજશાસ્ત્રીઓ ડૉક્ટર GS ધુરિએના માર્ગદર્શન નીચે એમણે કામ કરી અને ભારતની અંદર સમાજશાસ્ત્રનો વિસ્તાર અને વિકાસ કરવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા હતા, આપણે બધાએ આગળ જોયું છે। આપણે આજના પોઈન્ટની અંદર સામાન્ય બાબતની માહિતી એ મેળવવાની છે કે ડૉક્ટર GS ધુરિએની અભ્યાસ પદ્ધતિઓ કઈ કઈ છે। આપણે આ પેપરની અંદર 511ની અંદર ચાર સમાજશાસ્ત્રીઓને ભણવાના છે, તો એમની અંદર ડૉક્ટર GS ધુરિએની અભ્યાસ પદ્ધતિઓ કઈ કઈ હતી, તો ખાસ કરીને ડૉક્ટર GS ધુરિએ એમની અભ્યાસ પદ્ધતિઓમાં સમાજશાસ્ત્રની ચોક્કસ પ્રકારની અભ્યાસ પદ્ધતિઓને અહીંયા લક્ષ્યમાં રાખીને એમના મહત્ત્વના સમાજશાસ્ત્રીય લખાણો આપેલા છે, સમાજશાસ્ત્રીય ગ્રંથો આપેલા છે, સમાજશાસ્ત્રીય સંશોધનો આપણને આપેલા છે। તેમણે એક મહાન સમાજશાસ્ત્રી હોવાના નાતે તેમણે સમાજશાસ્ત્રની અંદર ભારતીય સમાજ, ભારતીય સંસ્કૃતિ, ભારતના સમાજના દરેક સામાજિક પાસાઓ અને એ બધાયનો અભ્યાસ કરવા ઉપર ચોક્કસ પ્રકારે ખાસ એક બાબત યાદ રાખવા જેવી છે કે ડૉક્ટર GS ધુરિએ એમના અભ્યાસોની અંદર મહત્ત્વમાં મહત્ત્વની રીતે ક્ષેત્રીય પદ્ધતિને મહત્ત્વ આપ્યું કે ભાઈ ક્ષેત્રમાં જઈ અને સંશોધન કાર્ય કરવું, એટલે કે ફિલ્ડ વર્ક કરી અને હકીકત લક્ષિતા, તટસ્થતા, વિશ્વસનીયતા તપાસવા માટે એમણે સમાજશાસ્ત્રની આ એક મહત્ત્વની પદ્ધતિમાં ક્ષેત્ર કાર્ય પદ્ધતિ ઉપર એમણે ભાર આપ્યો હતો। અને આ ઉપરાંત એમણે ભારતની અંદર જ્ઞાતિ છે, ગામડું છે, શહેર છે, નગર છે, આદિવાસી સમાજ છે, સગપણ સંબંધો છે કે અન્ય કોઈ ઔદ્યોગિક બાબતો છે, આમના સ્ત્રીઓ છે, ઘણા બધા એવા ક્ષેત્રો છે કે એમણે વૈજ્ઞાનિક પદ્ધતિની સાથે સાથે ક્ષેત્રીય કાર્ય પદ્ધતિને એક લક્ષ્યમાં રાખી અને એમણે ઘણા અભ્યાસો કરેલા છે। આ ઉપરાંત ડૉક્ટર GS ધુરિએ એક અનુભવલક્ષી કાર્યકર હતા, કારણ કે તેઓ ક્ષેત્ર કાર્યની અંદર વધુ વિશ્વાસ ધરાવતા હતા અને તેમણે ચોક્કસ પ્રકારની પદ્ધતિઓના આધારે આ સંશોધનો હાથ ધર્યા છે અને સંશોધનોની અંદર તેમણે ખાસ કરીને પદ્ધતિ શાસ્ત્રીય નિયમોનો ચુસ્ત અમલ કરેલો છે। જો એક બાબત નોંધ, આપણે આ માત્ર આ મુદ્દાની અંદર ડૉક્ટર GS ધુરિએના ચોક્કસ પ્રકારના મહત્ત્વના સમાજશાસ્ત્રીય પ્રદાનોના પોઈન્ટ્સ જોવાના છે। આપણે એની અંદર પુસ્તકની અંદર તો બધું લખાણ આપેલું છે, આપ સૌ મિત્રો વાંચવાના છો, આમ છતાં આપણે અહીંયા આપેલા માત્ર 7 સમાજશાસ્ત્રીય પ્રદાનોના ચોક્કસ પ્રકારના જે કાંઈ મહત્ત્વના મુદ્દાઓ છે એને આપણે અહીંયા નોંધ કરી અને જોવાના છે। તો ભારતમાં સામાજિક તકદીલી પરનો તેમનો અભ્યાસ આ પ્રકારનો હતો, જોકે ડૉક્ટર GS ધુરિએ એવા ઘણા બધા અભ્યાસો કર્યા છે, આપણે જો એમને અત્યારે નોંધવા જઈશું તો આપણે આ 15-20 મિનિટ કે 25 મિનિટનો વિડીયો છે એ પૂર્ણ થઈ જાય, એટલા માટે આપણે માત્ર ને માત્ર એમના ચોક્કસ પ્રકારના અને મહત્ત્વના જે મુદ્દાઓ છે એ રીતે તેને સમજવાનો પ્રયત્ન કરીએ। તો ખાસ કરીને ડૉક્ટર GS ધુરિએ છે ભારતીય સમાજના ભારતીય વિદ્યાકીય સ્ત્રોતો છે
के वेदों उपनिषदों रामायण महाभारत वगैरह में मळती माहिती ना आधारे पण भारतनु वास्तविक चित्र निरूपवानो एमणे प्रयत्न करेलो छे। धुरीए ऐतिहासिक तुलनात्मक पद्धतिनो पण उपयोग करेलो छे। ऐतिहासिक तुलनात्मक पद्धति द्वारा शिक्षण कार्य संशोधन कार्य समाजशास्त्रना मूलभूत पाया अने एनो एकमोनो अभ्यास आ बाबत पर अभ्यास कर्यो छे। आपणे आगळ जोयुं हतुं के डॉक्टर जी एस धुरीए मात्र समाजशास्त्री न होवा अने छतां तेओ एक संस्कृत में पण एमणे खूब ज गोल्ड मेडल प्राप्त कर्या हता। आपणे एमना जीवन कवन अने परिचयनी अंदर मेळ्युं हतुं एटला माटे एमणे रामायण छे वेद छे उपनिषद छे वेदांगो छे आरण्यको छे जे काई ग्रंथो छे भारतीय संस्कृतिने लगता एनो अभ्यास करी अने भारतीय समाजनी वास्तविक निरूपणताने तेमणे अहींया व्यक्त करवानो एक ऐतिहासिक साहित्य कृतिना आधारे एमणे अहींया प्रयत्न कर्यो छे। तो आ रीते घणा समाजशास्त्रीओ छे ए डॉक्टर जी एस धुरीएना अभ्यासोने एक ऐतिहासिक तुलनात्मक पद्धति तरीके मूके छे कारण के तेमणे जे काई अभ्यासो कर्या छे ते इतिहासो अने महाकाव्यो उपर पण रचायेला होय एवुं अहींया जोवा मळे छे। एटले तेमणे पद्धतिशास्त्र अने ऐतिहासिक मूल्यांकन पद्धति अने क्षेत्रकार्य पद्धतिने एमणे समाजशास्त्रना हाद स्वरूपे स्वीकारी अने तेमणे आ अभ्यासो हाथ धर्या छे। तो डॉक्टर जी एस धुरीएना अभ्यास पद्धतिओनी अंदर आ बधी अभ्यास पद्धतिओ छे खास महत्वनी होय तो ते क्षेत्र कार्य छे संशोधन कार्य छे अने आ सिवायनी जे अनुभवलक्षी जे काई बाबतो छे ते छे एम करी अमने डॉक्टर जी एस धुरीएए तेमनी महत्वनी अभ्यास पद्धतिओ आपणी समक्ष रजू करी छे अने समाजशास्त्रनी अंदर एमणे एक महत्वनुं अने एक नोंधपात्र प्रदान आपणे आपेलुं जोवा मळे छे। तो डॉक्टर जी एस धुरीएए समाजशास्त्रना भीष्म पिता तरीके एक મહત્વનું અને નોંધપાત્ર આપણે ફાળો અને યોગદાન આપી ગયેલા છે। તો આજે આપણે એમની અભ્યાસ પદ્ધતિઓમાં ધુરીએનું સમાજશાસ્ત્રીય પ્રદાન જોવાનો પ્રયત્ન કરીશું। તો સૌ પ્રથમ જ્ઞાતિ વ્યવસ્થા ઉપર પ્રમાણભૂત ગ્રંથ ડૉક્ટર જી એસ ધુરીએના જ્ઞાતિ વ્યવસ્થા ઉપર પ્રમાણભૂત ગ્રંથ ભારતીય સમાજ જ્ઞાતિ વ્યવસ્થા ઉપર રચાયેલો સમાજ છે। આપણે બધા FY અને SYની અંદર આ બધી બાબતો વિશે ભણી ચૂક્યા છીએ કારણ કે ભારતીય સમાજની અંદર જ્ઞાતિના પાયા ઉપર ઘણા બધા અભ્યાસો થયેલા છે જોવા મળે છે। શ્રીનિવાસ અને અક્ષયકુમાર અને આ સિવાયના ઘણા સમાજશાસ્ત્રીઓએ જ્ઞાતિના લક્ષણો આપવાનો પ્રયત્ન કર્યો છે। ભારતીય સમાજની અંદર ચાર વર્ણો બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર એના ઉપરથી 3000 થી ઉપર પણ જ્ઞાતિઓ આવેલી છે। જ્ઞાતિ વ્યવસ્થાનો સામાજિક કોટિક્રમ છે, ખાનપાન વ્યવહારોના પ્રતિબંધો છે, લગ્ન વ્યવહારોના પ્રતિબંધો છે, હિન્દુ સમાજનું જુદા જુદા ખંડોમાં વિભાજન થયેલું છે, આ જ્ઞાતિના લક્ષણો છે। જ્ઞાતિની અંદર સ્તરીકરણની રચના જોવા મળે છે એટલે કે જ્ઞાતિના અભ્યાસો જો કે ભારત દેશની અંદર સમાજશાસ્ત્ર વિષયમાં જ્ઞાતિ અંગેના અઢળક અભ્યાસો થયેલા જ્ઞાતિ ઉપર ખૂબ જ અભ્યાસ થયેલા છે કારણ કે ભારતીય સમાજ છે એ જ્ઞાતિ વ્યવસ્થા ઉપર રચાયેલો એક સમાજ છે। જ્ઞાતિ એ બંધ પ્રકારની વ્યવસ્થા છે આપણે બધા જાણીએ છીએ। તો ડૉક્ટર જી એસ ધુરીએ જ્ઞાતિ વ્યવસ્થા ઉપર પ્રમાણભૂત ગ્રંથો લખ્યા છે, લખાણો લખ્યા છે, સંશોધનો કર્યા છે, અહેવાલો લખ્યા છે, સર્વેક્ષણો કર્યા છે અને એ પણ ખાસ કરી અને ક્ષેત્રીય કાર્ય પદ્ધતિના આધારે તેમણે આ જ્ઞાતિ વ્યવસ્થા ઉપર અભ્યાસો હાથ ધરેલા છે। તો ઈસવીસન 1936માં પ્રકાશન પામેલ ધુરીએનો PhDનો મહાનિબંધ ભારતમાં જ્ઞાતિ અને જાતિ પરનો છે એ આપણે આગળ જોયું હતું। ભારત દેશની અંદર એમનો પ્રસિદ્ધ 1936ની અંદર પ્રકાશન થયેલો ગ્રંથ છે તે ભારતમાં જ્ઞાતિ અને જાતિ ઉપરનો છે। એની અંદર ઘણા બધા સુધારા વધારાઓ પણ થયા છે પણ એમણે જ્ઞાતિ અભ્યાસો ઉપર અહીંયા એમની અભ્યાસ પદ્ધતિની અંદર જ્ઞાતિ વ્યવસ્થા ઉપરના પ્રમાણભૂત ગ્રંથો એમણે લખ્યા છે। તેમણે ભારતમાં જ્ઞાતિ અને વર્ગ શિક્ષક હેઠળ તથા જ્ઞાતિ વર્ગ અને વ્યવસાય શિક્ષણ હેઠળ પ્રકાશિત થઈ એ ભારતીય સમાજની અંદર જ્ઞાતિ અને વર્ગ, જ્ઞાતિ એ બંધ પ્રકારની છે, વર્ગ એ ખુલ્લા પ્રકારનું છે, ઉચ્ચ વર્ગ, મધ્યમ વર્ગ, નિમ્ન વર્ગ, એ રીતે જ્ઞાતિની અંદર ઉપરથી માંડીને નીચે સુધીનો સામાજિક સ્તરીકરણનો એક કોટિક્રમ છે। તો એમણે જ્ઞાતિ છે, વર્ગ છે અને વ્યવસાય એ બધા શીર્ષકોને આવરી અને એક જ્ઞાતિ ઉપરના પ્રમાણભૂત ગ્રંથો લખવામાં ડૉક્ટર જી એસ ધુરીએનું એક મહત્ત્વનું અને નોંધપાત્ર યોગદાન રહેલું છે। જ્ઞાતિના પરંપરાગત માળખામાં આવેલું પરિવર્તન, એના સાતત્ય એટલે કે જે કાંઈ બાબતો ટકી રહેલી છે એ બધા જ બાબતોને એમના અભ્યાસ ગ્રંથની અંદર તેમણે આવરી લીધી છે। આ ઉપરાંત
अक्षय कुमार देसाई छे, तेमणे भारतीय समाज व्यवस्थाना सर्वांगी माळखाना विभाग तरीके ज्ञाति व्यवस्थाने तपासवानो अने तेमां परिवर्तनोने समजवानो आ सौथी गहन प्रयास पण एमणे पण करेलो छे। तो आपणे अहींया टूंकमां एक बाबत स्पष्ट थई छे कि डॉक्टर जीएस धुरियानुं समाजशास्त्रीय प्रदाननी अंदर ज्ञाति व्यवस्था उपर प्रमाणभूत ग्रंथो डॉक्टर जीएस धुरियाए रजू करेला छे। कारण के ज्ञाति ए भारतनी एक महत्वनी सामाजिक संस्था छे अने पायानी संस्था छे, एटले ज्ञाति व्यवस्था पर भारतीय समाज रचायेलो छे आपणे बधा जाणीए छीए। तो डॉक्टर जीएस धुरियाए ज्ञाति व्यवस्था परना घणा बधा प्रमाणभूत ग्रंथों अने अहेवालो लखी अने एक समाजशास्त्रनी अंदर समाजशास्त्रीय दृष्टिकोणथी एक महत्वनुं प्रदान आपेलुं जोवा मळे छे। त्यारबाद आपणे जोईए सगवड़ संबंधो उपरना अभ्यास। डॉक्टर जीएस धुरियाना आ एक महत्वनो मुद्दो छे के तेमणे डॉक्टर जीएस धुरियाए सगपण संबंधों पर पण अभ्यासो कर्या। ए आपणे अहींया रक्त संबंधों अने सगपण संबंधों लोहीना संबंधों छे, लग्न पर आधारित संबंधों छे, ए बधी बाबतो भारतीय समाजशास्त्रना हार्द स्वरूप छे। भारतीय समाजशास्त्रनी अंदर सगपण संबंधों, रक्त संबंधों अने अन्य संबंधों पर रचायेला जे समाजशास्त्रीय संबंधों छे एने तपासवानो जे प्रयास है ते डॉक्टर जीएस धुरियाए करेलो छे। धुरियाए सगपण संबंधों पर अभ्यासों कर्या तेमा फेमिली एंड किन इन इंडो यूरोपियन कल्चर ये नामना ग्रंथ में समाजशास्त्र बहु जटिल गणता विषय में संशोधननु नव क्षेत्र खुल्लू करी आप्युं छे। ए आ उपरांत तेमणे आ एक निबंध लिख्यो छे, ए निबंधनी अंदर फेमिली एंड किन इन इंडो यूरोपियन कल्चर है कि बीजा देशनु सांस्कृतिक परिवर्तन अने भारतीय समाजनु सांस्कृतिक परिवर्तन अने एमनी संस्कृति अने आपणी संस्कृति आपणी व्यवस्था वगैरेनो तुलनात्मक अभ्यास करी अने भारतीय समाजशास्त्रमां एक ऐतिहासिक दृष्टिकोण समाजशास्त्रीय दृष्टिकोण आपवानो प्रयास डॉक्टर जीएस धुरियाए कर्यो छे। एटले आपणा भारतीय समाजनी अंदर जे सगवड़ संबंधो छे, ज्ञाति व्यवस्था पर आधारित संबंधों छे, लग्न व्यवस्था पर आधारित संबंधों छे, ए बधा संबंधोनो अभ्यास समाजशास्त्रीय दृष्टिथी डॉक्टर जीएस धुरियाए आपणी समक्ष मूक्यो छे। एटले आ अभ्यास पद्धतिनी अंदर डॉक्टर जीएस धुरियानुं समाजशास्त्रनी अंदर आ ज्ञाति व्यवस्थानुं अने सगवड़ संबंधोनुं एक नोंधपात्र प्रदान गणावी शकाय। आ उपरांत बीजो पॉइंट छे त्रीजो के संस्कृति परना ग्रंथो डॉक्टर जीएस धुरियाए रजू कर्या छे। एटले के डॉक्टर जीएस धुरियानुं आ समाजशास्त्रीय प्रदान छे संस्कृति, जीवन जीवानी कला, गुफाथी घर सुधीनी यात्रा, ए परिवर्तन कालांतरे आवेलुं समाजनी अंदर परिवर्तन संस्कृति, जे संस्कृति विषे तो घणुं बधुं कही शकाय, लखी शकाय, वाँची शकाय, समझी शकाय, घणुं बधुं साहित्य लखायेलुं छे संस्कृति विषे। इतिहास अने समाजशास्त्रनी अंदर संस्कृतिना घणा अभ्यासो थयेला आपणे जोवा मळे छे। भारतीय संस्कृति प्राचीन पाषाण युग, अर्वाचीन युग सुधीनी जे काय बाबतो छे ए बधी संस्कृतिना रीत रिवाजो, परंपराओ, कला कौशल्य, ज्ञान, आवड़ा स्थापत्यो अने रीत रिवाजो आ दरेक बाबतोना अभ्यासो तेमणे तेमना समाजशास्त्रीय प्रदाननी अंदर डॉक्टर जीएस धुरियाए एमना ग्रंथोनी अंदर एमना लखाणोनी अंदर आपणी सामे रजू करेला छे। स्त्री निवासे पश्चिमीकरण अने संस्कृतिकरणनो पण एक ख्याल आपेलो छे, ते संस्कृतिकरणना एक अभ्यासो छे। एवी ज रीते डॉक्टर जीएस धुरियाए पण संस्कृतिकरण अने पश्चिमीकरणना समाजशास्त्रीय थोड़ा ऊंडा अभ्यासी था। धुरियाए पश्चिमी संस्कृतिना ऊंडा अभ्यासी था। पश्चिमी संस्कृतिनी खासियतो समझवा अने संस्कृतिने पश्चिमना विद्वानो केवी रीते समझे छे तेनी समझूती आपता बे ग्रंथो तेमणे लख्या के भारतीय समाजनी अंदर जे संस्कृतिना विदेशना के अन्य पश्चिमी समाजना लोको छे ए केवी पूर्वधारणा बांधे छे, संस्कृति विषे केवी समालोचना करे छे, समाजशास्त्रीय दृष्टिकोण एमनो केवो छे, एमना उपर एमणे महत्वना बे ग्रंथो लख्या छे, कल्चरल एंड सोसाइटी तथा ऑक्सिडेंटल सिविलाइजेशन शीर्षक हेठळ प्रकाशन पाम्या। जो आ बे ग्रंथ तेमणे संस्कृति उपर डॉक्टर जीएस धुरियाए भारतीय समाजना अनुसंधाने लखेला छे। तो अहींया सगपण संबंधो, संस्कृति परना ग्रंथो, ज्ञाति व्यवस्था आ बधा बाबतो पर डॉक्टर जीएस धुरियानी एक क्षेत्रीय कार्य पद्धतिना आधारे समाजशास्त्रीय दृष्टिकोणना आधारे एक महत्वनुं प्रदान रहेलू गणावी शकाय। तो अहींया जे काय बाबतो आपेली छे खूब ज टूंकी टच अने महत्वनी छे, एटले आपणे अहींया मात्र एनो परिचय मेळवानो प्रयत्न करीए छीए। आ उपरांत चोथो पॉइंट छे कि धर्म परना अभ्यास, ये धर्म पवित्र अपवित्रना ख्यालो, सत्य असत्यना ख्यालो, हिंसा अहिंसाना ख्यालो, ये आत्मा परमात्मा दोरा धागा भूत प्रेत पिचास दाकण वगैरह वगैरह जे काय बाबतो छे, धर्म आस्था छे आस्तिक नास्तिक वगैरह बाबतो पर छे। भारत ए धर्म प्राधान्य देश छे, भारत विविध धर्मी देश छे, भारतनी अंदर मुख्य 7-8 धर्मो
आज स्थायी थे एट्ले भारतीय समाज की अंदर धर्म पर अभ्यासों डॉक्टर जी एस धुरीए तेमना लखाणों ग्रंथों समाजशास्त्रीय बाबतों अंदर आप प्रयत्न करो आप टीवाई अंदर हमने पीछे एक धर्मनु समाजशास्त्र भणवाशे सेमेस्टर सिक्स की अंदर धर्मनु समाजशास्त्र ये समाजशास्त्री एक महत्व की शाखा तरीके प्रतिपादित थूँ तो डॉक्टर जी एस धुरीए धर्म परना महत्व अभ्यासों अपनी सामने मूक्या है। भारत में हिंदू धर्म और धर्म विविध पासा ने समाजशास्त्रीय ढवे तपासना प्रयासों खूब ओछा थया है त्यारे आ क्षेत्र की अंदर डॉक्टर जी एस धुरीए खूब ज महत्व प्रदान आपेलू है। धर्म पर एमने लखाणों लिखा है सामयिकों लिखा है ग्रंथों लिखा है एक क्षेत्रीय कार्य पद्धति ने आधार आ बाबत ने समझावानो प्रयत्न कर्यो छे। धुरीए इंडियन्स साधुज तथा गॉड्स एंड मैन ग्रंथों प्रगट कर वणखेड़ेला क्षेत्र में नवा संशोधनों दिशाओं खुली करी थी। जो महत्वना बे विद्यार्थी मित्रों आ वीडियो द्वारा तमारे मात्र माहिती मेळवानी छे एटले डॉक्टर जी एस धुरीएना आ जे ग्रंथों से सांभळवानो प्रयत्न करजो कारण कि आप 10 गुणना टूंका प्रश्न आए थे क्वेश्चन आए थे तो एमनी अंदर आ प्रश्न पूछावानी पूरेपूरी संभावना होय छे। मित्रों तो एमने धर्म उपरना इंडियन साधुज डॉक्टर जी एस धुरीएनु इंडियन साधुज अने गॉड्स एंड मैन भगवान अने मानस विषयना एमने बे ग्रंथों प्रगट कर्या हता अने एमनी अंदर धर्म अंगेनी जे काय बाबतो छे समाजशास्त्रीय दृष्टि छे समाजशास्त्रीय बाबतो एमने रजू करवानो आपणी समक्ष प्रयत्न कर्यो हतो। तो आ रीते धर्म उपरना अभ्यासोनी अंदर पण डॉक्टर जी एस धुरीएनु एक महत्वनुं अने अगत्यनुं योगदान रहेलू छे। त्यारबाद आदिवासी परना अभ्यास डॉक्टर जी एस धुरीए आदिवासी समाज पछात वंचित छेवाड़ा समाज है ते जे जेनो सामाजिक आर्थिक राजकीय के सांस्कृतिक विकास थयो नथी शैक्षणिक विकास थयो नथी अति पछात विस्तारों में क्षेत्र कार्य पद्धति ने आधार डॉक्टर जी एस धुरीए भारतीय समाजना चौक्स प्रकार अनुसूचित जनजाति विस्तारों आदिवासी विस्तारों तेमना सामाजिक जीवन ने तपासवानो अने सामाजिक परिस्थिति ने तपासवानो अने सामाजिक बाबतों ने रजू करवानो प्रयास पण तेमणे तेमना अभ्यासों अंदर आदिवासी समाजना अभ्यासों थकी करेलो जोवा मळे छे। तो खास करीने धुरीए ध एबोरिजिन्स सो कॉल्ड एंड ध फ्यूचर अने तेनी सर्वधित आवृत्ति ध शेड्यूल ट्राइब्स एसटी शेड्यूल ट्राइब्स आदिवासी समाज शीर्षक हेठळ प्रकाशन पाया था। आ प्रकाशन हेठ तेमना आदिवासी समाजना ग्रंथों तेमणे अभ्यासों हाथ धरेला है। आ अभ्यास में धुरीए भारतना आदिवासीओना ऐतिहासिक वहीवटी अने सामाजिक पासाओ तपासा प्राचीन समयनुं लोक जीवन है आदिवासी समाज की परिस्थिति है आदिवासी समाज की संस्कृति है आदिवासी समाज जो प्राचीन बाबतों एनी अंदर जोवा मळती रीत रिवाजों परंपराओं प्रणालिकाओं रहेणी कहेणी वगैरह वगैरह व्यावसायिक बाबतों ये बधी बाबतों एमणे एमना ग्रंथों की अंदर आदिवासी समाजना जे समाजशास्त्रीय अभ्यासों से एनी अंदर एमणे प्रगट करवानो अथवा तो व्यक्त करवानो अथवा तो आपने समझावानो यथार्थ प्रयत्न करेलो छे। तेमणे महाराष्ट्रना आदिवासी महादेव कोळी उपरनो अभ्यास प्रगट थयो याद राखजो महाराष्ट्रना महादेव कोळी नामनो एमणे अभ्यास एक कर्यो छे डॉक्टर जी एस धुरीए। आदिवासी अंगे धुरीएनो मत एवो हतो के भारतना आदिवासीओ विकास प्रक्रियामां पाछळ रही गयेला हिंदूओ छे। डॉक्टर जी एस धुरीए एवुं जणावे छे के आदिवासीओ छे ए हिंदूओ छे पण विकासनी प्रक्रिया छे सामाजिक शैक्षणिक सांस्कृतिक राजकीय आरोग्यलक्षी वगैरेनी अंदर वंचित रही गया छे अथवा तो पछात रही गयेला एक हिंदूओ छे एवो एमनो मत एमणे व्यक्त करेलो छे। तेमना मते आदिवासीनुं भारतीय समाजमां सात्मीकरण थयुं छे एनी अंदर समाई गयेला छे अने हिंदू समाजनो एक भाग छे एवुं डॉक्टर जी एस धुरीए जणाव्युं छे। आ उपरांत आदिवासी समाजनी जे समस्याओ छे जे काय मुश्किलीओ छे तेमने समाजशास्त्रीय दृष्टिकोणथी समझवानो यथार्थ प्रयत्न डॉक्टर जी एस धुरीए तेमना आ अभ्यासोनी अंदर आपणी समक्ष रजू कर्यो होय तेवुं आपणे अहींया जोवा मळे छे। तो आ रीते भारतीय समाजशास्त्रमां एटले डॉक्टर जी एस धुरीएनुं एक समाजशास्त्रीय एक महत्वनुं अने नोंधनीय अग्रणीय प्रदान रहेलुं छे। आ उपरांत महत्वनो पॉइंट जो गणीए तो ग्रामीण शहरीकरणना अभ्यास गामडामांथी शहेरोमां थतुं रूपांतर गामडामांथी शहेरोमां थतुं स्थळांतर ग्रामीण समुदायोनुं
कस्बाओनी अंदर थतु रूपांतर, नगरीकरण प्रक्रिया है, शहरीकरण की प्रक्रिया है, शहर विकास थवो, तेनी वस्ती कद घनता अने सुविधाओं अंदर वधारो थवो वगैरह बाबतों पर डॉक्टर जी एस धुरीए महत्वनु समाजशास्त्रीय प्रदान आपेलू है। तो ग्रामीण अने शहरीकरण अभ्यास गामडानी ज्ञाति से, रीतरिवाज है, व्यवसाय से, सामाजिक संबंधों से, आंतरक्रियाओ है, ज्ञाति व्यवस्था है, लग्न व्यवस्था है, कुटुंब व्यवस्था है। तो आ ग्रामीण समाज दरेक पासाओं ने आवरी अने तेमणे आ समाजशास्त्री